ની વાત કરીએ તો કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસથી ન્યુમોનિયા તાવના લીધે 12 લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના સદસ્યએ દાવો કર્યો છે. અને ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે તેવા આક્ષેપો કર્યા છે. તો લખપતના બેખડા, સાંધ્રો, મોરગર, મેડી, ભરામવાડ, વાલાવરી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જિલ્લા પંચાયત પાંદ્રધો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સામે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે. લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બીમારી બાદ 5 જેટલાના મૃત્યુ થતા જાત સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઈ જવા પામી છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓના મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે. નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી. તાજેતરમાં વરસાદ આવ્યા બાદ સરહદી લખપત તાલુકામાં બેખડા ગામમાં વરસાદના કારણે ભીંજાયા બાદ લોકોને તાવ આવ્યો અને એ લોકો તાવ લેવા માટે પ્રથમ દયાપર સીએસસી હોસ્પિટલ ખાતે ગયા, જ્યાં એ લોકોને સારવાર વધુ સારવારની જરૂર પડતા દયાપરથી એ લોકોને ભુજ રિફર કરવામાં આવ્યા. એક છોકરાને જીકે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે મોકલવામાં આવ્યો, કે હોસ્પિટલ મોકલવામાં આવ્યો અને એકને અમદાવાદ મોકલવામાં આવ્યો. 18-20 વર્ષના 3 યુવાનો મોતના મુખમાં ધકેલાઈ ગયા. ત્યારબાદ એમના સગા મામા મોતના મુખમાં ધકેલાઈ ગયા અને એ જ બેખડા ગામમાં એક ગઈકાલે રાતે એક 4 વર્ષની બાળકી પણ મૃત્યુના મુખમાં ધકેલાઈ છે. બાજુના ગામ સાંદ્રોમાં પણ એક 12 વર્ષનો કિશોર મૃત્યુના મુખમાં ધકેલે છે. એ સિવાય અબડાસા લખપતની સરહદ તાલુકા અબડાસાની સરહદ પર આવેલા વાલાવારી વાન, બારાવાન અને મેડી ગામમાં પણ 4 મૃત્યુ થયા છે. ઓળીવાડ ગામમાં પણ એક મૃત્યુ થયું છે. લાખાપર ગામમાં પણ એક મૃત્યુ છે. છેલ્લા 3 થી કરી અત્યારે આજ લખપત તાલુકામાં કુલ 12 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી આ મૃત્યુનું કારણ શું છે એ પણ જાણવા મળ્યું નથી. ત્યારે વહીવટી તંત્રને અને આરોગ્ય વિભાગને વિનંતી કરી છે કે એક 3 થી 4 દિવસમાં બેખડા ગામ એ માત્ર 700-800 જેટલી વસ્તી ધરાવતું ગામ છે અને એક જ પરિવારમાં 5-5 લોકોના મૃત્યુ થયા છે. લખપત તાલુકામાં અત્યાર સુધી 4 દિવસમાં 12 લોકોના મૃત્યુ થયા છે અને ખાસ કરીને પીપર, મેરી, વાડાવાલીમાં, બારામાં, લખપત તાલુકાના બેખડો મીઠિયારીથી બેખડો જવા માટે 8 કિલોમીટર છે. રસ્તો એટલો ખરાબ છે કે કલાક જેટલો સમય લાગી રહ્યો છે. આજે આરોગ્ય વિભાગની કેટલીક ટીમો ત્યાં સર્વે કરવામાં આવી છે. ત્યારે આજે અમે જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દેસુભા જાડેજાના ડેપ્યુટી પર માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, માનનીય કચ્છ કલેક્ટર સાહેબ, માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ડીઓ સાહેબને અને માનનીય ધારાસભ્યશ્રીને લેખિત જાણ પણ કરી છે અને વહીવટી તંત્રને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક આ મૃત્યુનું કારણ શું, કારણ કે સામાન્ય તાવ આવ્યા બાદ એ લોકો સારવાર લે છે તો ન્યુમોનિયા ડોક્ટરનું કહેવું છે કે ન્યુમોનિયાનું ઇન્ફેક્શન, ન્યુમોનિયાનો તાવ આવે છે અને ન્યુમોનિયા તાવના કારણે ઇન્ફેક્શન થાય છે અને એ ઇન્ફેક્શનને કારણે એ ઇન્ફેક્શન ફેફસામાં લાગે છે, જેના કારણે કિડની, લીવર જેવા શરીરના અવયવો કામ કરતા બંધ થઈ જાય છે, માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. ત્યારે કચ્છના વહીવટી તંત્રને, ગુજરાતના વહીવટી તંત્રને અમારી વિનંતી છે કે તાત્કાલિક લખપત તાલુકાની અંદર આરોગ્યની ટીમો મોકલવામાં આવે અને મૃત્યુનું કારણ શું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ દ્વારા પણ સીએમઓને ટ્વીટ કરીને લખપત તાલુકાના બેખડાના બનાવો અંગે જાણ કરવામાં આવેલ છે. તો ખાસ કરીને પીપર, મેડી, વાળાવરી વાન અને બેખડો સાંદ્રવાન ગામમાં જે મૃત્યુ થયા છે, હોળીવાનમાં જે મૃત્યુ થયા છે, વહીવટી તંત્ર તાત્કાલિક યોજના ધોરણે આ ગામોની મુલાકાત લે અને આ મૃત્યુ શેના કારણે થાય છે, કોઈ મોટી મહામારી શું છે કે શું, એ માટે આજે અમે ગઈકાલે જ અમે મામલતદારશ્રી સરહદી કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકાના આંતરિયાળ ગામ બેખડામાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન 5 જેટલા મૃત્યુ ભેગા થયા છે, જેમાં 18-20 વર્ષના 3 યુવાનો ભેગા તાવના લક્ષણો મળતા એ લોકો દયાપર અને ત્યારબાદ ભુજ ખાતે એક છોકરાની કે હોસ્પિટલ ભુજ ખાતે સારવાર કરાવી, એકને જીકે જનરલ હોસ્પિટલ ખાતે અને એકને અમદાવાદ લઈ ગયેલ, પરંતુ આ 3ના 3 યુવાનો મૃત્યુના મુખમાં ધકેલી ગયા. ત્યારબાદ એમના સગા મામાને આઘાતના કારણે એટેક આવ્યો અને પરમ દિવસ રાત્રે એ જ બેખડા ગામમાં એક 4 વર્ષની બાળકીને પણ તાવ આવ્યા બાદ મૃત્યુ પામી છે. બાજુના સાંદ્રવાડ ગામમાં પણ એક 11-12 વર્ષના કિશોરનું પણ મૃત્યુ થયેલ છે. ગઈકાલે લખપત તાલુકાના મોરગરવાડના ગામના એક 45 વર્ષના વ્યક્તિનું પણ મૃત્યુ થયેલ છે. લખપત તાલુકાના મેડી ગામના 30 વર્ષીય યુવાન જે ગઈકાલે રાજકોટ સારવાર માટે ગયેલ પણ એ પણ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયેલ છે. લખપત તાલુકાને અડીને આવેલા વાલાવારી વાડ અને
બારાવાડના પર 3 થી 4 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે સરહદી લખપત તાલુકાના આંતરિયાળ અબડાસા લખપત તાલુકાના 10 થી 12 વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલી ગયા છે. ત્યારે મારે વહીવટીતંત્રને વિનંતી છે, ગઈકાલે ભુજની કેટલીક ટીમોએ જિલ્લાની ટીમોએ બેખરા ગામમાં આવી અને તપાસ આદરી છે. ત્યારે મારે રાજ્ય સરકારને પણ વિનંતી છે કે સામાન્ય તાવ આવો, તાવના લક્ષણો જણાવવા, ત્યારબાદ 1 થી 2 દિવસમાં આ તાવના કારણે લોકો મોતના મુખમાં ધકેલી રહ્યા છે.